રાઇફલ અભિયાન સાથે કોરોનાથી બચવા માટે ઉકાળાનું વિતરણ કરાયું હતું। સમગ્ર સુરત હાલ કોરોનાના ભરડામાં છે અને સુરતમાં કોરોનાના કેસ 10,000 ને પાર થઈ ચૂક્યા છે। તેવામાં સુરત ટ્રાફિક પોલીસ રિઝવાન વન દ્વારા આઈ ફોલો અભિયાનની સાથે ઉકાળા વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સુરતના ઉદના વિસ્તાર સ્થિત રોકડિયા હનુમાન ટ્રાફિક પોઈન્ટ પર તમામ વાહન ચાલકોને ઉકાળા પીવડાવવામાં આવ્યો હતો। મહત્વનું છે કે ઉકાળાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના સામે રક્ષણ મળે છે। તે હેતુથી સુરત ટ્રાફિક પોલીસ અને સ્થાનિક સંસ્થાની મદદથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। રીજન 1 એસીપી જડેફેક રોકડિયા હનુમાન 4 રસ્તા પર હાલ ઊભો છું। અહીંયા લોકોને જાહેર જનતા અહીંયાથી પસાર થતા તમામ પત્રકારના મિત્રો તેમજ સરકારી કર્મચારીઓ રાહદારીઓને તમામને જાહેર જનતાને ઉકાળાનું વિતરણ કરવા માટે કરી રહ્યા છે। સિદ્ધાર્થ દોશી નામની વ્યક્તિએ આનું આ ઉકાળો બનાવેલ છે અને આ ઉકાળો પીવડાવવા પાછળનો એકમાત્ર હેતુ એ છે કે કોરોના મહામારીએ પોતાનો જે પંજો પેસરો છે એમાંથી સુરતના વ્યક્તિઓ સુરતના શહેરીજનો સ્વસ્થ રહે, સુરત સ્વસ્થ રહે એ એકમાત્ર ઉદ્દેશ સુરત ટ્રાફિક પોલીસ પરિવાર તેમજ સિદ્ધાર્થ દોશીનો છે અને એને ફળીભૂત કરવા માટે અમે અમારી રિજન 1ની ટીમ સાથે હાજર છીએ। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે। જય હિન્દ। કોરોના સામે રક્ષણ આપવા અને રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુ કાળાનું વિતરણ કરાયું હતું। બ્યુરો રિપોર્ટ, LKSTARNEWS, સુરત।